મહેસાણા તાલુકાના અમીપુરા સ્થિત સંકુચ મેડિસિન હોસ્પિટલ ખાતે એક દર્દીનું શંકાસ્પદ મોત નિપજવા પામ્યું હતું. મહેસાણા તાલુકાના અમીપુરા સ્થિત સંકુચ મેડિસિન હોસ્પિટલ ખાતે ગત તારીખ 17/9/2020 ના રોજ ભાવેશજી સામાજી ઠાકોર ઉંમર વર્ષ 30 ગામ ચચાસણા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા વાળાને પાટણ જનતા હોસ્પિટલથી વધુ સારવાર અર્થે સંકુચ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને આ જ રોજ હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃત જાહેર કરેલ. આ અગાઉ પાટણ ખાતેની જનતા હોસ્પિટલમાં ડોક્ટર ઋત્વિકભાઈ રાવલ પાસે પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યાં 2 દિવસ સારવાર આપી દર્દીની તબિયત વધુ લથડતા ડોક્ટર પોતે સાથે આવીને સંકુચ મેડિસિન હોસ્પિટલમાં સવારથી રાત્રે 1 વાગ્યા સુધી રહ્યા હતા, જ્યારે સવારે દર્દીને અચાનક મૃત જાહેર કરેલ કરવામાં આવેલ. આમ દર્દીનું આકસ્મિક શંકાસ્પદ મોત થયેલ લાગતા દર્દીના સગાએ ગુજરાત ઠાકોર સેનાના પ્રતિનિધિશ્રીઓને જાણ કરી હતી, જેથી મનોજસિંહ ઠાકોર પ્રદેશ લીગલ સેલ કન્વીનરે દર્દીના સગાને સાથે રાખી હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ત્યાંથી સિવિલ હોસ્પિટલ લાંગણજ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર પેનલ થઈ વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાવવાની સુવિધા નહીં હોવાથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે પથરી જેવા સામાન્ય ઓપરેશનમાં આ મોત પાછળ કઈ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી થઈ છે, જે પીએમ રિપોર્ટ પરથી જ જણાઈ આવશે. મારું નામ ઠાકોર સુરેશજી સામાજી, ગામ ચચાસણા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. દર્દી હતા મારા મોટા ભાઈ હતા, જેમને પથરી હતી, એ કિડનીમાં પથરી હતી 16 mm ની. તો અમે ત્યાંથી દવાખાને હતા જનતા હોસ્પિટલ પાટણની અંદર, પછી ત્યાં રિપોર્ટ કરાયા કે કિડની છે, કિડનીની અંદર સોરી કિડનીમાં પથરી છે, તો લેઝર કિરણથી ઓપરેશન કરીને કઢાવવી પડશે. તો ઓપરેશન કરાયું કૃતિકભાઈ રાવલ કરીને ડૉક્ટર છે, ત્યાંના ડૉક્ટર છે કૃતિકભાઈ રાવલ હોસ્પિટલમાં, જનતા હોસ્પિટલ પાટણની અંદર. તો ઓપરેશન કર્યું, એના પછી ધીમે ધીમે થોડું બ્લડિંગ ચાલુ થયું. બ્લડિંગ ડૉક્ટર ત્યાં સુધી અમને એવું જ કહેતા રહ્યા કે કમ્પ્લીટ છે, સારું છે, નોર્મલ છે, બ્લડિંગ તો આવે, કોઈ ઇશ્યુ નથી એમાં, નોર્મલ છે. 1 દિવસ 2 દિવસ ચાલુ જ રહ્યું, નળી કાઢી દીધી તોય બ્લડિંગ ચાલુ રહ્યું. પછી અમે પાછા ડૉક્ટરને કીધું કે ડૉક્ટર વધારે તકલીફ થાય છે, એટલા માટે ડૉક્ટરે પાછું અમને કીધું કે હું પાછી નળી નાખું છું અને થઈ જશે કમ્પ્લીટ, ટેબ્લેટ આપું, ટેબ્લેટથી ના થાય તો નળી નાખીએ. અમે કીધું વાંધો નહીં, તોય ના થયું, પેશાબ ના થયો, પેશાબ એકદમ રેડ કલરનો આવવા માંડ્યો, તો પેશાબ ના થયો. પછી એમણે ઓપરેશન ઉપર લઈ ગયા, ઓપરેશનની અંદર ગઠ્ઠા કાઢ્યા લોહીના, બગાડ કાઢ્યો. મેં ડૉક્ટરને પૂછ્યું, મેં ડૉક્ટર શાના કારણે આ ગઠ્ઠા નીકળે છે, ડૉક્ટરે એવો જવાબ આપ્યો કે કશું નથી, નોર્મલ છે, એકદમ એકદમલી નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ જેવું નથી, કોઈ મેજર વસ્તુ નથી. પથરીનું ઓપરેશન તો પહેલા થઈ જ ગયું. હા, પથરીનું ઓપરેશન કરાયું, પછી બ્લડિંગ તો ચાલુ જ હતું, પણ એમને કશું કીધું નહીં કે કમ્પ્લીટલી થઈ ગયું, રેડી છે. પછી બ્લડિંગ ચાલુ થયું, ચાલુ જ હતું પણ વધારે એકદમ બ્લડિંગ ચાલુ થયું. પછી અમે 4 વાગ્યા જેવા અંદરથી લોહીના ગઠ્ઠા કાઢ્યા. મેં ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું ડૉક્ટર આ શાના કારણે થાય છે બ્લડિંગ અને અંદર ગઠ્ઠા થાય છે લોહીના, તો ડૉક્ટરે એવું કીધું કે કશું નથી, નોર્મલ છે, ઓપરેશન કર્યું છે એટલે એવું થાય, કોઈ ચિંતા જેવો વિષય નથી, કોઈ ટેન્શન ના લેવો, અને તમારે રજા જોઈતી હોય તો એ મળી જશે, અને રહેવું હોય તો રોકાઈ શકો છો. મેં કીધું અત્યારે કાલે કે નળી કઢાવવા આવજો એમ. તો મેં કાલે નળી કઢાવવા આવીએ 5-6 વાગી ગયા હતા. તો મેં મારું ગામ ત્યાંથી 80-90 કિલોમીટર જેટલું દૂર છે, ચચાસણા પાટણથી 80-90 કિલોમીટર જેટલું દૂર થાય. તો એક નાઇટ ત્યાં જ રોકાઈ જઈએ, નાઇટ રોકાણા તકલીફ એની સિચ્યુએશન સેમ ચાલુ થઈ ગઈ, વધારે પડતી. ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર કે આ નથી, રજા ઉપર છે. સોમવારે ગયા અમે, સોમવારે આવ્યા, એક ખાલી કીધું કે એક ટેબ્લેટ લઈ લો અને કમ્પ્લીટ થઈ જશે, ના થાય તો નળી લગાવજો, ના થયું. પછી એના પછી પેલું કાઢ્યું, પછી બીજા દિવસે એની સિચ્યુએશન થઈ, બીજા દિવસે એને અંદરથી ગઠ્ઠા કાઢ્યા લોહીના, અને ડૉક્ટર તો પણ એવું જ કહે છે કે એકદમ નોર્મલ છે, કશું જ. 2 દિવસ સુધી તો આ જ થયું, 2 દિવસ ઉપરા ઉપર ગઠ્ઠા કાઢ્યા તો પણ ડૉક્ટર કહે છે કે નોર્મલ છે, કોઈ મોટો ઇશ્યુ નથી. તો મેં કીધું આપણે ડૉક્ટર કહે એટલે આપણે તો માની લીધું કે વાંધો નહીં, કશો નથી, છે નહીં પ્રોબ્લેમ. પછી ડૉક્ટરે એવું કીધું કે તો અમે કીધું કે તો ડૉક્ટર આના માટે કાંઈક તો કરવા, આ તો કેટલી ઘડા લોહી પછી ઘટી જાય તો તકલીફ પડે. તો ડૉક્ટર કે
મારા સંબંધીમાં એક છે મેડિકલ ઓફિસરમાં, તો એમણે કીધું કે સિટી સ્કેન કરાવશે સર, તો કે હા સિટી સ્કેન કરાવો તો જોઈએ ખબર પડે. સિટી સ્કેન કરાવ્યું તો એમણે કીધું કે જે કિડનીની અંદર નસ છે ને એ ફાટી છે થોડી, તો કે એના લીધે આ બ્લડ વહે છે, પણ કોઈ મેજર ઇસ્યુ નથી, વાંધો નહીં આવે, તકલીફ જેવું કશું જ નથી. તો અમે કીધું તો સર આના માટે હવે શું કરવું, આ બ્લડ રોકાય એના માટે, આ તો કેટલી ઘડી આવી રીતનું ચાલુ રહે? તો કે ટેન્શન ના લો, આ તો એક દિવસમાં બંધ થઈ જાય, દસ દિવસમાં બંધ થઈ જાય, પણ મેં 10 દિવસ સુધી તો સર પસકું. ડૉક્ટરે એવું કીધું કે હા, પછી કીધું કે જો તમારે ઓપરેશન કરાવવું હોય, આના માટે ઓપરેશન થાય અને એના માટે કે ખર્ચો થાય, બીજી હોસ્પિટલોની અંદર તમે જશો તો 35,000 થી 40,000 ખર્ચો થશે. અમે કીધું મેં સર અમે પહેલું જ મા કાર્ડ ઉપર કઢાયું છે, અમારા પાસે પૈસા નહોતા એટલે જનતા હોસ્પિટલની અંદર મા કાર્ડ ઉપર કરાવીશું ઓપરેશન, અને હા નથી એટલા માટે. તો કે આનું ઓપરેશન કે કરાવવું પડશે તમારે, અને કે બીજે જશો જ ક્યાંય તો તમારે 40,000 થી 50,000 ખર્ચો થશે, અને મારા હોસ્પિટલ અહીંયા મારે ઓળખીતામાં હોસ્પિટલ છે ત્યાં હું તમને રિફેર કરું છું. તો એમને કીધું, તો મેં કીધું કે સારું સર, આ હોસ્પિટલની અંદર શંકુજ હોસ્પિટલની અંદર અમને રિફેર કર્યા. પછી મહેસાણાની શંકુજ હોસ્પિટલ એમને કીધું કે મારા પરિચયની અંદર ડૉક્ટર બધા છે, તમને ત્યાં કમ્પ્લીટલી 10,000 થી 15,000ની અંદર કરી આપશે, બીજે જશો તો તમારે ખર્ચો વધુ થશે, 40,000 થી 50,000 જેટલો શક્યતા છે. તો અમે કીધું થોડો ખર્ચો થતો હોય એને વાંધો ના આવે, તો તમારે છો તો અમે જઈએ ત્યાં. તો કે કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં એકદમ તમારું નાનું ઓપરેશન છે થઈ જશે. તો અમે અહીંયા આવ્યા બીજા દિવસે, અમે એમને સાંજે કીધું તો અમે નીકળીએ કે ના અત્યારે જરૂર નથી, કન્ડિશન સારી છે દર્દીની, તમારે જવાની જરૂર નથી, કાલે સવારે હું તમને ફોન કરીશ, તમે સવારે જજો. તો કે 2:30 વાગે તમારું ઓપરેશન થઈ જાય. મેં કીધું વાંધો નહીં. સવારે અમે ફોન કર્યો, મેં ડૉક્ટર તો અમે જઈએ. હા તો કે જો અમે ત્યાં વાત કરી છે, અમને એડ્રેસ આપ્યું ને લખી આપ્યું કે લો આપજો ને, એટલે કે તમને અમે કાલ સવારે લઈને આવ્યા. કાલ સવારે પછી એમ અહીં લાવ્યા, એટલે ત્યાંથી આવ્યા ને તો ઓક્સિજન ઉપર થોડું તકલીફ થતી હતી, એટલે કે મને પેલું થાય છે ઓક્સિજનનો વાળો ચડે કમ્પ્લેટ. ત્યાંની એમ્બ્યુલન્સને પણ ભાડું આપ્યું પ્રતિ કિલોમીટરના 12 રૂપિયા, જાતોનું વળતોનું બંનેનું. પછી અહીંયા આવ્યા એટલે અહીંયા ડૉક્ટરે કીધું કમ્પ્લેટલી હતા, અહીંયા સ્ટેચરમાંથી એમ્બ્યુલન્સમાંથી સ્ટેચર ઉપર બેઠા, પછી ત્યાં એકદમ બે ભાન થઈ ગયા. પછી અમને એમની પ્રોસેસ ચાલુ કરી, પછી કે બહુ મોટો તકલીફમાં છે, બહુ મોટી તકલીફ છે એમ કે બે ના, પછી ભાનમાં જ ના આવ્યા. પછી કે આ ઘણી તકલીફ છે, જેથી મેં પેલા ક્રિટિકલ કન્ડિશન છે એકદમ. તો કે તમારે પછી ડૉક્ટર સાથે જ હતા, એ ડૉક્ટર એ પાટણવાળા ડૉક્ટર પછી અહીંયા આવ્યા અને કીધું કૃતિક વી રાવલ કરીને છે જનતા હોસ્પિટલ પાટણની અંદર. તો પછી એમણે અહીંયા અમારી સાથે આવ્યા, પછી કીધું કે બહુ થોડી ક્રિટિકલ હાલત જેવું છે, તો મેં ડૉક્ટર તમારે વહેલા જણાવવું જોઈએ, તો અમે અહીંયા વહેલા આવી જોત, તમે 4 દિવસ અમને ત્યાં રાખીને. એમ કીધું કે નોર્મલ છે. તો તકલીફ તો મેન અમારે જ પડી ને. તો કે ડૉક્ટરે પછી એવું કીધું કે પેલું કરવું, એના માટે કિડની કાઢવી પડશે. એ જ ડૉક્ટરે જે તે ત્યાં ઓપરેશન કર્યું હતું ને, એ જ ડૉક્ટર આવીને અમને અહીંયા એમ કીધું, કૃતિકભાઈ રાવલ જેમને એવું જ કીધું કે તમારે એક કિડની કાઢવી પડશે, પણ 10 થી 20% ચાન્સ છે જીવવાના. તો મેં ડૉક્ટર આ કઈ ઓપ્શનમાં મેં આ કઈ સિસ્ટમ છે, તમે એમ કહો છો એક કિડની કાઢવી પડશે તોય 10 થી 20% જીવવાના ચાન્સ છે. એ અમને અંધારામાં જ રાખે બિલકુલ, અહીંયા ત્યાં અમને કોઈ એવું નોર્મલ છે એવું જ કહેતા રહ્યા. જ્યારે બી ફોન કરીએ કે કાંઈ હોય તો કહીએ ને તો કે કશું વાંધો નહીં, કોઈ ઇશ્યુ નથી, નોર્મલ છે એકદમ. પછી અહીંયા આવ્યા એટલે એમને એવું કીધું કે આવી રીતનું છે, કિડની કાઢવી પડશે. તો અમે ના કોઈ વિચાર આવે કેવો વિચાર કરી શકીએ, એક 10% જીવવાની આશા છે અને એક સાઈડ કિડની કાઢવાની છે. કાલે 3:00 વાગ્યા જેવું ગઈકાલે સવારમાં આયા અહીંયા. પછી અમને કીધું કે 10 બોટલની બ્લડની જરૂર પડશે, અમે બ્લડની સુવિધા કરી. પછી એમને એવું કીધું કે કિડની કાઢવી પડશે. પછી અમે કોઈ સજેશન 3:00 વાગ્યા જેવી 4 વાગ્યા જેવી હા જાણ કરી, એટલે અમે કોઈ નિર્ણય ના લઈ શક્યા. પછી એમને અમને બીજું સજેશન આપ્યું કે તો અમદાવાદથી ડૉક્ટર આવશે અને તમારે કોઇલ મૂકશે અંદર. તો કોઇલ મૂકે
તો જે બ્લડિંગ ચાલુ છે જે જગ્યાએ એ બ્લડિંગ બંધ થઈ જશે. હા, બ્લડિંગ બંધ થઈ જશે તો થોડું 99.99% સારું થઈ જશે. હા, તો અમે કીધું જો સારું થતું હોય તો એ કરો. તો અમે કોલમ માટેનું ડેથ જાહેર અત્યારે સવારમાં કર્યા, મોર્નિંગમાં ત્યાં સુધી આઈસીયુમાં જ હતા. અને અત્યારે ખર્ચો એવું કહેશે કે 97,000 જેવો સમથિંગ કાંઈ ખર્ચો કહેશે એમનો મેડિકલનો, આઈસીયુમાં બધા ટોટલ ખર્ચો બધું થઈ. ત્યાંનો ખર્ચો મા કાર્ડ ઉપર હતો. અને ત્યાં પછી કોઈ એમને કોઈ નથી વાત જ થઈ કે નથી. અહીંયા નાઈટમાં છેલ્લા 1 વાગ્યા સુધી હતા અહીંયા આગળ, પછી ગયા ત્યાંથી, અહીંયાથી ગયા પછી કોઈ વાત નથી થઈ કોઈ પ્રકારની. ના, કોન્ટેક નથી કર્યો. અહીંયાથી નીકળ્યા ગઈકાલે 1 વાગે. પછી રાતે એમ તો 9 વાગ્યા જેવું કીધું કે પેલું કોયલ મૂકી છે એટલે થોડું સારું છે, બીપી કમ્પ્લીટલી આવી ગયું છે. તો અમે કીધું વાંધો નહીં. તો પછી ડાયાલિસિસ વિભાગમાં લઈ ગયા. ડાયાલિસિસ વિભાગમાં લઈ ગયા એટલે 1 કલાકની અંદર એકદમ બીપી ઘટવા માંડ્યું. પછી એના પછી નાઇટની અંદર આખી નાઇટ બીપી એકદમ આવ્યું જ નહીં, ગતું આવ્યું જ નહીં. એકવાર ડૉક્ટર કીધું કે થોડું આવે છે, 36 જેવું આવ્યું, પછી આવ્યું જ નથી. પછી સવારમાં એમણે ડેથ જાહેર કર્યા. ભાવેશ એટલે હવે શું છે, આજે સવારે અમને મેસેજ મળ્યા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી. એમને અમારો સંપર્ક કર્યો, સંપર્ક કરીને અમે મહેસાણા જિલ્લાની કોર કમિટી સાથે ચર્ચા કરી અને મેનેજમેન્ટ સ્ટાફ શંકુજ હોસ્પિટલના અને ડૉક્ટરશ્રીને મળ્યા, તમામ વિગતે વાતચીત કરી, એમના સગા સંબંધીઓ પણ સાથે સાંભળ્યા, પૂરેપૂરા મેનેજમેન્ટ સાથે અમે ચર્ચા વિચારણા કરી. અને પછી અમને એવું કીધું કે ભાઈ અમારે આ બાબતે પાટણ ડૉક્ટર જે ઓપરેશન કર્યું છે ને, જે નાની મોટી જે ત્રુટીઓ રહી ગઈ છે એના હિસાબે અહીંયા એનો રિફર કરવા પડે, એ પણ એમના કહેવાથી, એ જ ડૉક્ટરના રેફરન્સથી અહીંયા એડમિટ કર્યા છે. અને એમના સગા દ્વારા પણ અમને જાણવા મળ્યું કે રાત્રે ડૉક્ટરશ્રી પણ અહીંયા હાજર હતા. એટલે અમે અહીંયા મેનેજમેન્ટ નહીં, એ હજુ ડૉક્ટર સાથે સંપર્ક ત્યાંનો થયો નથી એટલે અમે વાર્તાલાપ થઈ નથી. પણ અહીંના મેનેજમેન્ટ સ્ટાફે અમને એવું કીધું કે ભાઈ આપણે હવે શું કરવું છે. એટલે અમે એમને કીધું કે અહીંયા જ્યુડિશિયલ મુજબ તમે પોલીસને બોલાવો અને આગળની કાર્યવાહી કરો. પીએમ અમારે પેનલ ડૉક્ટરથી કરો. હા, પીએમ કરાવવાનું છે, ડૉક્ટર પેનલથી કરાવવાનું છે. એટલે એમને એવું કીધું કે સિવિલમાં થશે એટલે અહીંયા, હા, સિવિલ મહેસાણા હોસ્પિટલમાં. એટલે એ લોકો પોલીસ જાણ કરે છે, પોલીસ આઈને એની કાર્યવાહી કરશે અને એમના પરિવારને સાથે રાખી અને એમને ન્યાય મળશે એવા અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી અમારા પ્રયત્નો રહેશે. મારું નામ ડૉક્ટર નાયક છે, હું શંકુસ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન તરીકે સેવા આપું છું. દર્દી કાલે સવારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં અમારે ત્યાં આવ્યા હતા અને એમને આગળ પાટણમાં હોસ્પિટલમાં સારવાર લીધી છે. પાટણ જનતા હોસ્પિટલમાં એમણે ઓપરેશન કરાવ્યું હતું અને ઓપરેશન પછી કંઈક બ્લીડિંગની તકલીફ હતી એમના સગાના કહેવા પ્રમાણે. અને અહીંયા ઇમરજન્સીમાં લાવ્યા હતા ત્યારે ક્રિટિકલ હતા. અમે તાત્કાલિક એમને CPR આપી રિવાઈવ કરી વેન્ટિલેટર પર મૂક્યા. આખો દિવસ આઈસીયુમાં વેન્ટિલેટરમાં એમને સારવાર ચાલુ રાખી છે. રાતના કેથલેબમાં એમનું એક ઓપરેશન પણ કરવામાં આવ્યું કે જેના લીધે ઓપરેશન કરી અને બ્લીડિંગ બંધ કરી શકે. પરંતુ અનફોર્ચ્યુનેટલી, હા, ઓપરેશનને બધું સારું હતું. એના પછી દર્દીને આઈસીયુમાં પાછા પણ લઈ ગયા, બધું સારું હતું. અને અનફોર્ચ્યુનેટલી સવારે દર્દીનું અચાનકથી નિધન થયું છે અને એના વિશે દર્દીના સગાને બધી જ માહિતી. એ વિઝિટિંગમાં હતા ડૉક્ટર સાહેબ. હા હા, વિઝિટિંગમાં અમારે ત્યાં આવે, રિફર પણ કરતા હોય છે. એ પોતે અમારે ત્યાં હોસ્પિટલમાં ઓપરેશન પણ કરતા હોય છે ડૉક્ટર, કારણ કે અમે હોસ્પિટલ પ્રોવાઈડર છે. બધા જ ડૉક્ટર્સ જેને પણ અહીંયા ઓપરેશન કરવું હોય, અમે સર્વિસ અમારી ઓપન કરી છે. તે લોકો આવીને એમના પેશન્ટ્સ ઓપરેશન કરે છે. એ બીજા ડૉક્ટર સાહેબ, એમને જે બીજી નર્સની તકલીફ હતી ને એના માટે અમદાવાદથી સાહેબને બોલાવી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર મિલન સાહેબ ઓપરેશન પછી સારું હતું. પણ દર્દીની ક્રિટિકલ વસ્તુ હતી, કન્ડિશન ક્રિટિકલ જ હતી, આયા ત્યારથી ક્રિટિકલ હતી. દર્દી જ્યારે અમારે હોસ્પિટલમાં આવ્યું ત્યારે જ કોલેપ્સ થઈ ગયું હતું. એટલે એ ટાઈમે જ એક જાતનું મેડિકલ ભાષામાં કહીએ તો કાર્ડિયાક અરેસ્ટ જેવું કહેવાય. પછી એમને CPR આપી અને રિવાઈવ કર્યા અને પછી વેન્ટિલેટર ઉપર મૂક્યા અને પછી સારવાર અમે આગળ કરી છે એમને સવારના ટાઈમે. મોર્નિંગ હોસ્પિટલ
હા અમારે અહીંયા આવ્યા પછી અમારે જે દવાઓ ગોળી હા ના અમે દર્દીને સી અમે હોસ્પિટલ્સ એવું છે કે અમારા માટે દર્દી એક પ્રાયોરિટી છે. કોઈ પણ વ્યક્તિનું આજે કોઈ મૃત્યુ થાય તો એ ઇરિવર્સિબલ છે, તમે પૈસાથી એને કોમ્પેન્સેટ ના કરી શકો. એટલે અમે દર્દીને કોઈ પણ જાતનું દબાણ કર્યું નથી, એમ કોઈ પણ જાતનું એક રૂપિયાનું બેન દબાણ નથી. હજી સુધી એમને એક્ઝેક્ટ અમાઉન્ટ પણ મેં હમણાં સવારે બોલાવીને કીધી, એમના પહેલાં એમને એક્ઝેક્ટ બિલ પણ નથી ખબર, હજી સુધી એમને મેં બિલની કોપી પણ નથી આપી. હા ડૉક્ટર સાહેબને બધી જાણે, અહીંયા ઉપર જે મેડિકલ ઓફિસર હોય એ લોકો ડૉક્ટર સાહેબને, હા પાટણના ડૉક્ટર સાહેબને પણ જાણ કરી દીધી છે. અને સગાને કોઈ પણ જાતનું બિલ માટે દબાણ નથી, અત્યારે પણ મેં એમના ઉપર જ મૂક્યું છે. એમને મેં એટલું જ કીધું છે કે હોસ્પિટલ્સનો આટલો ખર્ચો થયો છે, તમારી મરજી, તમારા ઉપર છે બધું, તમે પહેલાં તમારું સામાન. હા એ પોસ્ટમોર્ટમની અહીંયાથી અમે પોલીસમાં જાણ કરી દીધી છે ઓલરેડી, પોલીસ હવે એમનું આવીને સ્ટેટમેન્ટ બધું લેશે અને પછી આગળ એમની કાર્યવાહી પોલીસ કરશે. હા એ પોલીસ એમની રીતના બધું આગળ કરશે.